રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની સંસ્થા ગણાતી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી રાજકારણનો અખાડો બની ગઈ છે છેલ્લા સાત વર્ષથી ઇન્ચાર્જ અધિકારીઓથી યુનિવર્સિટી ચાલે છે અને તેમાં કુલપતિનો પણ સમાવેશ થાય છે રાજ્ય સરકારે વર્ષ બે હજાર અગિયારના અધિનિયમ પ્રમાણે શિક્ષક શ્રેણીના કર્મચારીઓ માટે નિવૃત્તિના સાહીઠ વર્ષને વધારીને બાસઠ કર્યા છે અને અધિકારી શ્રેણીના અઠ્ઠાવન વર્ષ હતા તે પણ વધારીને બાસઠ વર્ષ કર્યા છે જેને રાજ્યપાલે મંજૂરી આપી છે રાજ્યની અન્ય ત્રણ કૃષિ યુનિવર્સિટીએ આ અધિનિયમનો અમલ કરી દીધો છે ત્યારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ તેનો અમલ નહીં કરતા પચાસ જેટલા કર્મચારીઓને બે થી ચાર વર્ષ પહેલા નિવૃત્ત થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની અંદર છેલ્લા પાંચ છ વર્ષથી તમામ વહીવટ કથળેલ છે જેમાં અત્યારે ઇન્ચાર્જ સ્થિતિ કે અઢી વર્ષથી ફરજ બતાવતા ડૉક્ટર કે સીધારામ જે એમની મુદ્દત પૂર્ણ થવા છતાં એમના હોદ્દા ઉપર ચીપકી રહેલ છે એના માટે વારંવાર સરકાર રજૂઆત પણ કરેલ છે તેમ છતાં કોઈ દિવાળો ના આવવાથી માનનીય રાજપાલ છે આપણે લખ્યું છે સરકાર છે લખ્યું છે અને હવે પીએલ दाखल કરવાની થાય છે આ અધિનિયમનો અમલ નહીં કરવા પાછળ કુલપતિ કે શ્રીધરન જવાબદાર હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે એટલું જ નહીં શ્રીધરનનો કાર્યકાર પૂર્ણ થઈ ગયો હોવા છતાં હદો ભોગવી રહ્યા છે અને સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે આ નિયમો લાગુ નથી પડતા એવાનું એક કારણ છે કે ઇન્ચાર્જ જે કુલ સચિવ છે એને યુનિવર્સિટી ની અંદર ઇન્ચાર્જ પદ ઉપર ટકી રહેવા માટે કોઈક મંત્રીના કહેવાથી એક ઇશારાથી આ બધું કામ ચાલી રહ્યું છે અને જે જાહેર રીતે નુકસાન થઈ રહ્યું છે આ બાબતની શંકા ત્યારે જાય છે જ્યારે છેલ્લા 6 મહિનાથી યુનિવર્સિટીની બોર્ડ મીટિંગ યોજાઈ નથી સામાન્ય રીતે દર 2 મહિને મીટિંગ બોલાવવાની હોય છે પરંતુ 6 મહિના મોડું થયું તેને કુલપતિ સામાન્ય ગણાવે છે બોર્ડ મીટિંગ અમે કોઈ બોલાને વાલા એ અમારે કોઈ ગ્રાન્ટ કે બારે મે તો પ્લાન સોજના મે તો ગ્રાન્ટ મળના હે